વાકડિયા વાળ ઉપર હાથ ફેરવતી ફેરવતી નંદરાણી તેથી એટલું બોલી હતી, બોલ બેઠા તારે હું વાત કરવી છે કે તો ખરી. માં હું ગોકુળ છોડું છું, વ્રજ છોડું છું, વ્રજ ની બાલિકા પાછો નહીં આવું. માં આજ ભાગવત ભગવાન નું આંગણું છે અને કૃષ્ણની આ વાત મને કરવાનું બહુ મન થશે. માં તારે જે મારી પાસે જોતું હોય મારી પાસેથી માગી લે માં, પણ હું ગોકુળ છોડું છું, વ્રજ ની માલિકા પાછો નહીં આવું. જગદંબા તારે જે જોતું હોય મારી પાસે માગી લે, પણ પાછો હું નહીં આવું. માં તો કે બસ બેટા સમય પૂરો થઈ ગયો. તો કે હા બાપ સમય પૂરો થઈ ગયો. કાકા આવે છે એની પેલા એમ કહેવાય જસોદાજી બે માંગણી કરે છે સાહેબ. કૃષ્ણ પેલી માંગણી જસોદાજી એ કરે છે કે બાપ તું મને હારે લઈ જાજે, મારે બીજું કઈ જોતું, મારે બીજું કઈ નથી જોતું, તું મને ખાલી હારે લઈ જાજે. બસ મથુરાના રાજભવનની માલિકા હું દાસી થઈ અને જીવી જાય, પણ બાપ તું મને હારે લઈ જાજે, મારે બીજું કઈ જોતું. તો કે નહીં માં તું મને હારે નહીં પોહા. તો કે કેમ? આજથી સુધી ગોકુળની ગલીઓની માલિપા વ્રજની માલિપા મેં લાકડી ફેરવી છે, પણ માં હવે મારે સુદર્શન ચક્ર લઈને અસુરોનો સંહાર કરવો છે, માટે તું મને હારે નહીં પોહા, નહીં પોહા, નહીં પોહા. તો કે નહીં માં બીજી માંગણી કરે છે. કૃષ્ણ તું મથુરાના રાજભવનની માલિપા જા ને દેવકીને મળ ને દેવકીને કોઈ દી એમ ન કહેતો કે મેં તને ખાંડળીએ બાંધી દીધો તો. બાપ દેવકીની સામે જઈને કદાચ કોઈ દિવસ એમ ન કહેતો કે મેં તને ખાંડળીએ બાંધી દીધો તો. કે નહીં કહું માં, નહીં કહું. અકરું કાકા આવે છે રથ દરવાજા રાજભવનની નેહડાની બાજુમાં એમ કહેવાય ઉભો રહી ગયેલો અને આમ જા કટ 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 દાદરો ઉતરી અને જ્યાં રથમાં બેહવાની જ્યાં તૈયારી કરે છે સાહેબ કૃષ્ણ પરમાત્મા, એની પહેલા કોઈ વ્રજ વનિતા ગોકુળની ગોકુળની ગોપી છે એ ભખુભાનના દીકરી રાધાજીને જઈને કહે છે કે આલો તમે કૃષ્ણ કાયમીન માટે વિદાય રહ્યા છે ગોકુળની માલિપાથી વ્રજની માલિપાથી, તમે આવો તો ખરા. અને આ બાજુ થી એમ કહેવાય ભખુભાણના દીકરી છે રાધાજી. આમ જ્યાં કટ 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 દાદરો ઉતરીને આવે છે અને પીતાંબરનો છેડલો પકડી લીધો. ગમન સમય પટુકા ગ્રહ્યો છાંડહુ કો કહ્યો સુજા, મૂકી દો મારો પીતાંબરનો છેડલો. એ વખતે રાધાજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા હતા કે પ્રીતમ પ્યારે યુ કહો કે પટુકા તજુયા પ્રાણ, પ્રીતમ પ્યારે યુ કહો કે પટુકા તજુયા પ્રાણ. તારા પીતાંબરનો છેડલો મૂકી દો કે મારા ખોડિયાની માલિપાથી પ્રાણ છોડી દો, હું છોડી. અચાનક પીતાંબરનો છેડલો મુકાઈ ગયો સાહેબ. રાધાજી આમ કરીને પાછું વરીને જોયું ને તો નેહડાની થાંભલી પકડી જસોદાજી રોતા હતા અને આંખની માલિપાથી દળ દળ આહુણા વયા જતા હતા. નંદબાવાની આંખમાંથી દળ દળ આહુણા વયા જતા હતા. ગોપીઓ રોતી હતી, ગાયો રોતી હતી, જોઈ પીતાંબરનો છેડલો મુકાઈ ગયો ભાઈઓ. રથ રવાના થાય છે. ટૂંકમાં પ્રસંગ લઈ લઉં. રથ છે એ રાજભવન મથુરાની માલિપા પહોંચે છે સાહેબ. મથુરાના રાજભવનની માલિપા એમ કહેવાય કે રથ છે એ પહોંચે છે અને ત્યાંથી કૃષ્ણ ઉતરી અને ડાયરેક્ટ રાજભવનની માલિપા ગળગળતી દોટ કાઢે છે દેવકીને મળવા માટે થઈને. દેવકીજી એમ કહેવાય કે રસોડાની માલિપા થારી પીરસીને બેઠા છે. આસનિયું પાયથરું છે ભગવાન કૃષ્ણને જમવા માટે. એમ કહેવાય કે પહેલી વાર એમ કહેવાય કે દેવકીજી થાળી તૈયાર કરીને આવે છે, પણ રસોડાની માલિપા જઈ કંઈક લેવા માટે જાય છે અને પાછા ફરીને આવે દેવકીજી તો ખાલી થાળી ને ખાલી આસનીઓ જોઈને દેવકીજી મૂંઝાઈ ગયા. કૃષ્ણ ક્યાં ગયો? ગોતો તો ખરા. ઉદ્ધવ આવે છે ગોતો, કૃષ્ણ ક્યાં ગયો અને હું ખોટું લાગ્યું એમ. ઉદ્ધવ છે હેરિયોમાં ગલીઓમાં ગોતી ગોતી માઢ મેળીએ જઈને જ્યાં નજર કરે ને સાહેબ, તો ગોકુળ તરફની બારી ખુલી કરી અને અખિલ બ્રહ્માંડનો અધિપતિ એકલો બેઠો બેઠો રોતો તો સાહેબ. આંખની માલિપાથી દળ દળ આહુણા વયા જતા. આંખની માલિપાથી કેવા આંસુડા વયા જાય છે અને ભગવાન ઉદ્ધવને ઉદ્ધવ ભગવાન કૃષ્ણને પૂછે છે
પ્રભુ કેમ રોવો છો? તમારી આંખની માલી પાસે આસુડા કેમ આવે છે? ઓધવ હું રોતો નથી, મને કોખ રોવરાવે છે. ઓધવ હું રોતો નથી, આજ મને નંદનો નેહડો યાદ આવે છે. ઓધવ હું રોતો નથી, મને ગોકુળની વ્રજવનિતાનો પ્રેમ રોવરાવે છે. ઓધવ નંદ બાવાનો નેહડો રોવરાવે છે, મને ગાયું મને આજ યાદ આવે છે. ઓધવ હું રોતો નથી, મને કોખ રોવરાવે છે. ઓધવ ને એમ થયું મનની મનની અંદર કે એવડો બધો ગોકુળની અંદર પ્રેમ હશે, અમે ન કરી શકાય. અહંકાર આવ્યો સાહેબો, અને કૃષ્ણનો અવાજ થયો, જાવ ને ગોકુળની માલિપા, કોઈની આંખની માલિપાથી આંસુ ના પડે, જાવ ને. જ્ઞાનની પોટલી ખંભે ધારણ કરીને એમ કહેવાય કે ઓધવ છે ગોકુળની માલિપા, જ્યાં દાખલ થાય છે સાહેબ મથુરાના કેડેથી, તો નંદરાણીઓ ભોળીભાઈઓ વ્રજવનિતાઓ પાણી ભળે છે સાહેબ કુવાની માલિપાથીઓ. અને ઘડો કુવાની માલિપા હળેરાટ કરતો ગયો, અને ઓધવનો અવાજ આવ્યો કે નંદને નેહડે જવું છે, રસ્તો બતાવશો? કોઈ ગોપી કે ક્યાંથી આવો છો? તો મથુરામાંથી આવો છું, આ ગોકુળમાં આવ્યા ભૂલતા નહીં. ઓધવને કે આ ટીંબો કંઈક જુદો લાગે, આ ગામ કંઈક જુદું લાગે છે. બીજી ગોપી બીજી વ્રજવનિતાને પૂછે છે, નંદને નેહડે જવું છે, રસ્તો બતાવશો? બીજી ગોપીએ જે રસ્તો બતાવ્યો છે સાહેબ, જીવનની માલિપા ઉતારી લીધા જેવો રસ્તો બતાવ્યો છે. ઓધવ નંદને નેહડે જવું છે ને? તો કે હા. આ પાણીનો જે દોરીઓ વયો આવે ને, એને કાંઠે વ્યા જાઓ ને ઓધવ, તો નંદનો નેહડો આવી જાય બાપ. પણ એ કામ કરજો, એ પાણીના દોરિયાની માલિપા પગ ન ભરતા. ઓધવ એ ગોકુળની પવિત્ર ગંગા છે, એમાં પગ ન ભરતા. અને જે દિનો કૃષ્ણ કનૈયો એમ કહેવાય કે મથુરાના રાજભુવનની માલિપા એમ કહેવાય કે જ્યાં કેડે ચડી ગયો ને, તે દિના નંદ બાવા નંદરાણી ગાયું રોવે ને, આહુણાનો દોરીઓ વયો આવે છે. ઓધવ એમાં પગ ન ભરતા. ઓધવજી એમ કહેવાય ધીરે 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 થતા એમ કહેવાય કે એ દોરિયાને કાંઠે ને કાંઠે વ્યા જાય છે. એક દિવાલ ઉપર ચિત્રને જોઈ જાય છે સાહેબો. કોઈ વ્રજવનિતાને પૂછે છે કે આ ચિત્ર કોણે બનાવ્યું છે? વ્રજવનિતા જવાબ આપે છે કે મારા ભખુભાણના દીકરી રાધાજી આ ચિત્રને દોર્યું છે, બનાવ્યું છે, બોલાવો એને. અને આવે છે ભખુભાણના દીકરી રાધાજી. રાધાજી આ બેહુ કૃષ્ણ તમે દોર્યો છે, પણ આ કૃષ્ણના પગ કેમ નથી દોર્યા? તેથી રાધાજી એટલું બોલ્યા છે. ઉદ્ધવજી એક કૃષ્ણને પગ હતા, અને ગોકુળને છોડી વ્રજને છોડી આ ગોપીઓને છોડી ગાયુને છોડી નંદ બાવાના નેહડાને છોડી આ ટીંબાને છોડીને જેમ કહેવાય કે મથુરાને કેડે ચડી ગયો, આ ચિત્રના પગ દોરું, ચિત્ર મારી હામુથી વયું જાય, તો કોના આશરે મારે જિંદગી ગુજારવી? આનું નામ પ્રેમ છે સાહેબ. આ સાત્વિક પ્રેમની વાત છે કૃષ્ણ અને રાધાના. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, પ્રેમને વાચા હોત તો આખો જગત જોગી બની જાત સાહેબ.